विषय हिंदी स्वर ई। विद्यार्थी मित्रों पेज नंबर 17 અહીંયા સૂચના આપેલી છે પઢો શીખો ઓર લખો તેમનું ગુજરાતી થાય છે વાંચો શીખો અને લખો અહીંયા હિન્દી શબ્દો આપેલા છે તે આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાંચવાના છે શીખવાના છે અને પાઠ્યપુસ્તકની અંદર લખવાના છે એટલે કે આ ચોપડીની અંદર લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો હું શબ્દો વાંચું છું મારી સાથે તમારે પણ વાંચવાના છે ઈશારા ઈરાક ઇતવાર ઈતિ દલિયા દીન નિશાન સાઇકલ હવે આપણે આ શબ્દો અહીંયા 3 વખત લખવાના છે પહેલા તો 1 વખત ટપકા દ્વારા ખૂટવાના છે અને નીચે 2 વખત લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વાંચતા જશે અને સાથે લખતા જશે તો હું બોલું છું અને તમારે લખતું જવાનું છે ઈશારા 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 ઈરાક 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 ઇતવાર 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 લખાઈ ગયું તેમના પછીનો શબ્દ છે ઈતિ 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 તેમના પછીનો શબ્દ આપેલો છે દલિયા 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 દીન 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 નિશાન 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 સાઇકલ 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 વિદ્યાર્થી મિત્રો તમારે બધાને લખાઈ ગયા હા તો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂચના આપેલી છે ઈ સે શરૂ હોને વાલે શબ્દો કો ખરું કરો એટલે કે ખરાની નિશાની કરો તેમનો ગુજરાતી થાય ઈથી શરૂ થનારા શબ્દને ખરું કરો અહીંયા આપેલ છે સ્વર ઈ શબ્દ આપેલા છે ઇતવાર ઉમા ઈરાક ઇતના સડક અને જલના ઝરણા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખરાની નિશાની કરેલી આપેલી છે શબ્દ છે ઇતવાર તો આ શબ્દ ઈથી શરૂ થાય છે તો ત્યાં આપણે ખરાની નિશાની કરેલી આપેલી છે તેમના પછીનો શબ્દ આપેલો છે ઉમા તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ઉથી શરૂ થાય છે તો અહીંયા આપણે ખરાની નિશાની કરવાની નથી તેમના પછી શબ્દ આપેલો છે ઈરાક તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ઈથી શરૂ થાય છે હા તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું તેમના પછીનો શબ્દ આપેલો છે ઇતના
તો આ શબ્દ પણ ઈથી શરૂ થાય છે, તો અહીંયા પણ આપણે ખરાની નિશાની કરીશું. તેમના પછીનો શબ્દ આપેલો છે સડક, તો આ શબ્દ ઈથી શરૂ થાય છે ના, તો અહીંયા આપણે કાંઈ કરવાનું નથી. તેમના પછી શબ્દ આપેલો છે ઝરણા, તો આ શબ્દ જથી શરૂ થાય છે, તો અહીંયા પણ આપણે કાંઈ કરવાનું નથી. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા ખાનાની અંદર વચ્ચે જે સ્વર આપેલો છે ઈ સ્વરથી શબ્દો શરૂ થતા હોય ત્યાં જ આપણે ખરાની નિશાની કરવાની છે, બીજા એકે શબ્દોમાં કાંઈ કરવાનું નથી. હવે આગળ જોઈએ તો અહીંયા આપેલ છે સૂચના કે ઈકો તિરકી દિશા મે પડકર શબ્દ બનાવો. તેમનું ગુજરાતી થાય ઈ ને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે ઈ આપેલો છે અને તીર આપેલા છે, તો તીરની સાથે આપણે શબ્દો આપેલા છે સારા, નામ, ઇમારત, તરના, લાજ, રાધા. તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દોની આગળ આપણે શું લગાડવાનું છે? ઈ લગાડવાનું છે, એટલે આપણે આ શબ્દો બની જશે. તો જુઓ અહીંયા પહેલા શબ્દમાં તીરની દિશામાં આપેલ છે સારા, અને આગળ કયો સ્વર આપેલો છે? ઈ. તો સારાની આગળ અહીંયા ઉદાહરણની આગળ આપેલ છે ઈ, ઈ સારા, તો શબ્દ બની ગયો ઈ સારા. તેવી જ રીતે આપણે આગળના શબ્દો બનાવવાના છે. અહીંયા આપેલ છે નામ, તેમની આગળ લખીશું ઈ, તો શબ્દ બનશે ઈ નામ. વિદ્યાર્થી મિત્રો સાથે ચોપડીની અંદર લખતા જજો ઈ નામ. અહીંયા આપેલો છે ઈ અને તીરની દિશામાં આપેલ છે મારત, તો અહીંયા લખીશું ઈ મારત. ઇમારત. પહેલો શબ્દ બનાવેલો તો ઈશારા, બીજો શબ્દ આપણે બનાવ્યો ઈનામ, ત્રીજો શબ્દ બનાવ્યો ઇમારત, હવે ચોથો શબ્દ પહોંચ્યા ઈ અને તના, તો આખો શબ્દ શું બનશે વિદ્યાર્થી મિત્રો? ઈ તના. લખાઈ ગયું. હવે આપણે આગળ જોઈએ. પછી તેમના પછી આપેલ છે ઈ અને લાજ, તો આખો શબ્દ બનશે ઈલાજ, ઈલાજ. તેમના પછી આપેલ છે ઈ અને રાધા, તો આખો શબ્દ બનશે ઈ રાધા. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ફરીથી આ શબ્દો આપણે બનાવ્યા તે વાંચીશું. ઈશારા, ઈનામ, ઇમારત, ઇતના, ઇલાજ, ઈરાદા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. હવે આપણે આગળના લેક્ચરની અંદર શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.